गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणું चैप्टर जे बायोटेक्नोलॉजी जे खरु मित्रों एनी अंदर आपणे बे मुख्य पॉइंट ऊपर चर्चा करी गया। एक रिस्ट्रिक्शन एंजाइम बराबर अने बीजो छे आपणो वाहक बराबर। तो रिस्ट्रिक्शन एंजाइम क्या क्या एवा उत्सेचको छे बराबर, एंडोन्यूक्लिएज के एक्सोन्यूक्लिएज कि जे चोक्कस जगह थी अपना इच्छित डीएनए नु कटिंग करवा माटे सक्षम छे। इवन एज रिस्ट्रिक्शन एंजाइम अपना वाहक नु पण कट करे छे। रेडी सेकंड मित्रों, अपने वाहक नो टॉपिक जोयो, पीबीआर 322 प्लाज्मिड छे ने बीजा एग्जांपल पण जोया कि भाई ये वाहक साथे जारे अपने अपनो इच्छित डीएनए जोड़ी सकीए छे त्यारे अपने एम कहता कि ई कोलाई बेक्टेरिया नी अंदर दाखल करवाथी આપણે આપણા ઈચ્છે ડીએનએની ઘણી બધી નકલો પ્રાપ્ત કરી શકીએ છીએ। કારણ કે પેલા પ્લાઝમિડ પાસે શું હતું, તો કે ઓરી હતું, ઓરિજિન ઓફ રેપ્લિકેશન, મતલબ કે સ્વયંજનનની ઉત્પત્તિ હતું। તો આવા એક પોઈન્ટ સાથે આપણે એ બે પોઈન્ટની ચર્ચા કરી હતી અને આપણે વારંવાર કહેતા ઈ કોલાય બેક્ટેરિયામાં દાખલ કરી દઈએ, ઈ કોલાય બેક્ટેરિયામાં દાખલ કરી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો ત્રીજો ટોપિક એ જ છે, યજમાન ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો। હવે આપણે સરળતાથી બોલી દેતા કે ભાઈ વાહક સાથે જ્યારે આપણે ઈચ્છિત ડીએનએ ટુકડો જોડી દઈશું અને પછી લાઇગેઝ ઉત્સેચકની મદદથી એને જોઈન્ટ કરી દઈશું અને યજમાનની અંદર ઈ કોલાય બેક્ટેરિયાની અંદર દાખલ કરી દઈશું, એવું આપણે વારંવાર બોલતા આવ્યા છીએ। પરંતુ એ જે ઈ કોલાય બેક્ટેરિયા જે આપણો યજમાન છે મિત્રો, એ યજમાન શું એ રીતે ત્વરિત સ્વીકારવા માટે તૈયાર છે બરાબર? તો એવો જ એ ટોપિકને સાર્થક બનાવતો કે ભાઈ આપણો યજમાન સક્ષમ યજમાન મિત્રો, કોમ્પિટન્ટ હોસ્ટ બરાબર, કે જે પુનઃસંયોજિત ડીએનએ સાથેના રૂપાંતરણ માટે તૈયાર થઈ જાય છે બરાબર, તો એ કેવી રીતે સ્વીકારે છે બરાબર? તો એ ટોપિકને અહીંયા સક્ષમ યજમાન સ્વરૂપે રજૂઆત કરી છે મિત્રો। સીધો જ તમારો પુનઃસંયોજિત ડીએનએ મતલબ વાહક પ્લસ તમારો ડીએનએ વિદેશી ડીએનએ એને જોઈન કરી તો શું સીધો જ તમારો પેલો યજમાન ઈ કોલાય બેક્ટેરિયા એને સ્વીકારી લેશે? નહીં બરાબર, એના માટે પણ તમારે એક પ્રોસેસ કરવી પડશે। તો એના માટેનો ટોપિક છે મિત્રો એટલે શું, સક્ષમ યજમાન બરાબર। તો આજે આપણે સક્ષમ યજમાન ઉપર સરસ મજાની એક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બરાબર, અને આ ટોપિક પણ અહીંયા જ બરાબર ક્લિયર કટ કરવાને કરી દેવાનો થાય છે। ઓકે, તો શરૂ કરીએ મિત્રો સક્ષમ યજમાન। હવે વિદ્યાર્થી મિત્રો, એક ચર્ચા એવી છે મિત્રો, તમને યાદ હશે આપણું કોષરસ પટલનું બંધારણ યાદ છે મિત્રો, દ્વિસ્તરીય લિપિડ બરાબર, એમાં લિપિડની અંદર એનો જે શીર્ષનો ભાગ છે જલાનુરાગી એ બહારની તરફ હતો અને પેલો જલવિતરાગી પૂંછડી અંદરની તરફ હતું અને લિપિડ દ્વિસ્તરીય હતું, સમજી લો બ્લુ કલરથી મેં પ્રોટીન અણુ બતાવેલો છે બરાબર। તો તમને યાદ હશે મિત્રો કે જલાનુરાગી અણુઓ બરાબર એ કોષરસ પટલમાંથી પસાર થઈ શકતા નથી, મતલબ બહારથી અંદર કે અંદરથી બહાર જઈ શકતા નથી, તો એમના માટે આ પ્રોટીન અણુઓની એક પ્રકારે વ્યવસ્થા હોતી યાદ છે કે નહીં મિત્રો? તો આપણો ડીએનએ પણ જલાનુરાગી છે, સમજો મિત્રો, આપણો ડીએનએ અણુ પણ કેવો છે, જલાનુરાગી છે, એટલે સરળતાથી કોઈ કોષની અંદર એ દાખલ થઈ શકશે નહીં। તો એના માટે સીધી વસ્તુ છે, આપણે આપણા જે યજમાન જે ખરો એ યજમાનને એક ચોક્કસ પ્રકારની પ્રોસેસમાંથી શું કરવું પડશે, પસાર કરવો પડશે કે જેથી યજમાન તમારો સક્ષમ બી બને, અને સક્ષમ બને એટલે કોની બાબતમાં, પેલા તમારા વિદેશી ડીએનએ પ્લસ વાહક એટલે કે પેલા પુનઃસંયોજિત ડીએનએને સ્વીકારવા માટે શું થાય, તૈયાર થાય। તો એ માટેનો ટોપિક છે અહીંયા બરાબર, એટલે કોષરસ પટલમાંથી ડીએનએ પસાર થઈ શકતો નથી, એટલે ડીએનએ નો અણુ મિત્રો શું કહેવાય? તો જો પહેલું જ વાક્ય છે, ડીએનએ જલાનુરાગી મિત્રો હાઇડ્રોફિલિક અણુ છે, ડીએનએ પોતે કેવો છે, જલાનુરાગી અણુ છે। એટલે તમારે ચેપ્ટર ધોરણ 11 ની અંદર ચેપ્ટર 8 ની અંદર જવું પડશે મિત્રો, જ્યાં કોષરસ પટલનું બંધારણ આપણે અભ્યાસ કરેલા છીએ બરાબર। અને અત્યારે સારું છે કે ભાઈ એના વિડીયો પણ છે, તો કોષરસ પટલનો ટોપિક તમે જોઈ લો, એનો વિડીયો તો 100% તમને ક્લિયર થઈ જશે।
તો ડીએનએ જલાનું રાગી અણુ છે, મતલબ એ કોષ રસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. એટલા માટે આપણે યજમાનને સક્ષમ બનાવવું પડશે, એને ચોક્કસ પ્રોસેસમાંથી શું કરવું પડશે, પસાર કરવું પડશે, કે જેના કારણે એ આપણા ડીએનએને શું કરે, સ્વીકારે. બરાબર, તો અહીંયા જુઓ મિત્રો, એ જલાનું રાગી અણુ છે એટલા માટે એ કોષ રસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. બરાબર, એ પ્રશ્નાર્થ છે કેમ, તો એ તો ચર્ચા આપણે ધોરણ 11માં કરી ગયા છીએ, મેં હાલ પણ તમને ઘણું બધું કહી દીધું. તો બેક્ટેરિયાને પ્લાઝમિડ સ્વીકારવા માટે ગ્રાહી કરતા પહેલા તે આવશ્યક છે કે બેક્ટેરિયલ કોષને ડીએનએના સ્વીકારવા હેતુ કેવો બનાવવામાં આવે, સક્ષમ બનાવવામાં આવે. મતલબ બેક્ટેરિયલ કોષને ડીએનએના સ્વીકારવા હેતુ સક્ષમ બનાવવામાં આવે, કે જેથી સરળતાથી તમારા પુનઃસંયોજી ડીએનએને પોતાની અંદર સ્વીકારી લે, અથવા તો સરળતાથી અંદરથી બહાર કાઢી શકાય, એ ટાઈપની એક પ્રકારની વ્યવસ્થા ઉત્પન્ન કરવાની બાબત અહીંયા કહેલી છે. બરાબર, આગળ શું કહે છે, એવું કરવા માટે પહેલા તેને નિશ્ચિત સાંદ્રતા ધરાવતા મિત્રો દ્વિસંયોજી ડાયવલન્ટ ધન આયન જેમ કે કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે. જો અહીંયા પહેલી એક સારવારની વાત કરી છે, એટલે અહીંયા તમારું જે યજમાન છે મિત્રો, ઈ કોલાય બેક્ટેરિયા છે, બરાબર, એને ડીએનએ સ્વીકારવા માટે એને દ્વિસંયોજી મિત્રો ડાયવલન્ટ શબ્દ અહીંયા વાપરેલો છે, ધન આયન મતલબ કે બે વીજભાર ધરાવતા હોય તેવા, જેમ કે કેલ્શિયમ છે Ca+2, બરાબર, મેગ્નેશિયમ Mg+2, બરાબર. તો એવા, તો અહીંયા તો સીધી વસ્તુ છે, કેલ્શિયમની સારવાર આપવામાં જ આવે છે, કારણ કે કેલ્શિયમની સારવાર આપવાથી મતલબ તમારા ઈ કોલાય બેક્ટેરિયાને જો આપણે કેલ્શિયમની સારવાર આપીશું તો એના કોષરસ પટલમાં મિત્રો એક પ્રકારના એના સ્ટ્રક્ચરમાં થોડા ઘણા ચેન્જીસ થશે. બરાબર, એક પ્રકારનો એવો સ્પેસ ઉત્પન્ન થશે કે જેથી તમારો ઈચ્છિત ડીએનએ સરળતાથી અંદર કોષમાં દાખલ પણ થઈ શકે અને કોષમાંથી બહાર કાઢી પણ શકાય. તો એ રીતે પહેલું આપણા યજમાનને સક્ષમ બનાવવા માટે પહેલાં તો એને કોની, તો કે દ્વિસંયોજિત ધન આયન કયો, કેલ્શિયમની સારવાર આપવામાં આવે છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી. આગળ વાત કરીએ મિત્રો, તેનાથી ડીએનએ ને બેક્ટેરિયાની કોષ દિવાલમાં છિદ્રો દ્વારા પ્રવેશ પામવાની ક્ષમતામાં વધારો થાય છે. બરાબર, એટલે પહેલું તો યજમાનને સક્ષમ બનાવી રહ્યા છીએ, તો યજમાનને પહેલાં આપણે શું કરી રહ્યા છીએ મિત્રો, કેલ્શિયમની સારવાર આપી રહ્યા છીએ. બરાબર, જેના કારણે એ બેક્ટેરિયા જે ખરો, ઈ કોલાય બેક્ટેરિયા જે ખરો, જે આપણો યજમાન છે, એની કોષ દિવાલમાં એવા છિદ્રો ઉત્પન્ન થાય છે કે જેથી સરળતાથી આપણો ડીએનએ અંદર દાખલ પણ થઈ શકે અથવા તો બહાર પણ નીકળી શકે. બરાબર, અને પછી અહીંયા ધ્યાન આપજો મિત્રો, એ પ્રોસેસ થયા પછી કેલ્શિયમની સારવાર આપ્યા બાદ હવે તમારો યજમાન કોષ પ્લસ તમારો પુનઃસંયોજિત ડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ, બંનેને એક સાથે પહેલાં નીચા ટેમ્પરેચર એટલે કે બરફ ઉપર લઈ જવામાં આવે છે. હા, પહેલાં બરફ ઉપર રાખવાનું, મતલબ 0°C ટેમ્પરેચર, અને પછી પાછા બંનેને 42°C ટેમ્પરેચર, મતલબ થોડા હાઈ ટેમ્પરેચર ઉપર લઈ જવામાં આવે છે, અને એ પ્રોસેસ કર્યા પછી ફરી પાછા બરફ ઉપર લાવવામાં આવે છે, એટલે ફરી પાછા 0°C લાવવામાં આવે છે, જેનાથી થાય શું કે જે પેલી ઈ કોલાય બેક્ટેરિયાનું જે કોષરસ પટલ જે ખરું, કે જેની અંદર આપણે છિદ્રો, એની દિવાલમાં જે છિદ્રો ઉત્પન્ન થયા છે, એ છિદ્રોમાં એટલું વેરિએશન આવે કે સરળતાથી તમારું પુનઃસંયોજન ડીએનએ અંદર પણ દાખલ થઈ શકે અને બહાર પણ કાઢી શકાય. તો પહેલી ટેકનિક યજમાન સક્ષમ બનાવવા માટે શું કરવામાં આવે, પહેલું તો ઈ કોલાય બેક્ટેરિયાને કેલ્શિયમની સારવાર આપવામાં આવે. રેડી, ઈ કોલાય બેક્ટેરિયાની સારવાર, મતલબ સોરી, ઈ કોલાય બેક્ટેરિયાને કેલ્શિયમની સારવાર આપ્યા બાદ તમે રિકોમ્બિનન્ટ ડીએનએ, મતલબ પુનઃસંયોજિત ડીએનએ, મતલબ વાહક સાથે જોડાયેલો તમારો ઈચ્છિત ડીએનએ, એને અને ઈ કોલાય બેક્ટેરિયાને, યજમાનને પહેલાં 0°C એટલે કે બરફ ઉપર લઈ જાઓ, બરફ ઉપરથી 42°C ઉપર લઈ જાઓ, ફરી પાછો બરફ ઉપર લાવો, જેના કારણે સરળતાથી તમારો જે પેલો યજમાન કોષ ખરો, જે ઈ કોલાય બેક્ટેરિયા ખરો, એ તમારા રિકોમ્બિનન્ટ ડીએનએ, પુનઃસંયોજિત ડીએનએને સ્વીકારવા તૈયાર થઈ જશે અથવા તો સરળતાથી અંદર દાખલ થઈ જશે. તો આ પહેલી પદ્ધતિ છે કે જેમાં આપણે આપણા ઈચ્છિત ડીએનએને વાહક સાથે જોડીને યજમાન કોષની અંદર દાખલ કરી શકીએ છીએ. બરાબર, જુઓ, પુનઃસંયોજિત ડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએને કોષમાં દાખલ કરવા માટે પ્રથમ તેને બરફ પર રાખવામાં આવે છે, ત્યારબાદ 42°C મૂકવામાં આવે છે, અને અંતે પુનઃ બરફ પર મૂકવામાં આવે છે. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો. અને આમ કરવાથી બેક્ટેરિયા રિકોમ્બિનન્ટ ડીએનએને સ્વીકારવા માટે કેવો સક્ષમ બની જાય છે.
બરાબર. તો આ રીતની એક પ્રોસેસ કર્યા બાદ તમારો ઈચ્છિત ડીએનએ હવે સરળતાથી યજમાન કોષની અંદર દાખલ થઈ જશે. તો આ પહેલી પદ્ધતિ હતી, બરાબર. યજમાન કોષને કેલ્શિયમની સારવાર આપો અને પછી ટેમ્પરેચરનો ખેલ ખેલવાનો છે. બરફ ઉપર લઈ જાઓ 42°C અને ફરી પાછો બરફ ઉપર લાવો, એટલે તમારો બેક્ટેરિયા રિકોમ્બિનન્ટ ડીએનએને સ્વીકારવા માટે સક્ષમ બની જાય છે. તો આ એક પદ્ધતિ છે મિત્રો કે જેમાં સરળતાથી આપણે આપણા ઈચ્છિત ડીએનએને યજમાન કોષની અંદર દાખલ કરી શકીએ છીએ. ચલો ક્લિયર. આગળ વાત કરીએ મિત્રો તો કે યજમાન કોષમાં વિદેશી ડીએનએને પ્રવેશ કરાવવા માટે માત્ર આ એક જ રીત નથી, બીજી પણ પદ્ધતિઓ છે. અને બીજી પદ્ધતિ છે મિત્રો સૂક્ષ્મ અંતઃક્ષેપણ, માઇક્રો ઇન્જેક્શન, બરાબર. જેમ આપણે ઇન્જેક્શન તમે મિત્રો જાણો છો કે ભાઈ કોઈ પણ દર્દી હોય અને એને ત્વરિત ઉપચારની જરૂર છે, બરાબર. તો આપણે શું કરીએ, પેલું ઇન્જેક્શન સિરિન્જ જે કહીએ છીએ મિત્રો, એની અંદર જે તે ડ્રગ્સ લઈએ છીએ, મતલબ ડ્રગ્સ એટલે દવા સ્વરૂપે, બરાબર. અને આપણા ડાયરેક્ટ જ જે આપણો નસ જે ખરી, મતલબ કે જે આપણી વાહિનીઓ જે ખરી, સીધી જ એની અંદર દાખલ કરવામાં આવે છે, એટલે સીધી બ્લડમાં દાખલ કરવામાં આવે છે. તો અહીંયા વૈજ્ઞાનિકો પણ એ જ વસ્તુનો ઉપયોગ કરે છે કે તમારો પુનઃસંયોજિત ડીએનએ જે ખરો, રિકોમ્બિનન્ટ ડીએનએ જે ખરો, એને નીડલ એટલે કે માઇક્રો ઇન્જેક્શનમાં લઈ લો અને ડાયરેક્ટ જ આપણે યજમાન કોષની કે કોષના કોષ કેન્દ્રમાં પણ આપણે એને દાખલ કરી શકીએ છીએ ડાયરેક્ટ માઇક્રો ઇન્જેક્શન દ્વારા. કારણ કે એટલું સૂક્ષ્મ છે કે સરળતાથી બેક્ટેરિયાને કોષની અંદર, બરાબર, આ તો બેક્ટેરિયા કોષ છે એટલે એની અંદર તો કોષ કેન્દ્ર તો હોય નહીં, પણ જેમ કે વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ હોય તો એનો તો કોષ કેન્દ્ર પણ હોય. તો માઇક્રો ઇન્જેક્શન દ્વારા જો ડીએનએને કોષ કેન્દ્રમાં પણ દાખલ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. તો આ બીજી એક પદ્ધતિ છે કે જેમાં તમે સેરિનની અંદર, માઇક્રો ઇન્જેક્શનની અંદર તમે તમારા પુનઃસંયોજિત ડીએનએને લઈ કોષની અંદર એને દાખલ કરી શકીએ છીએ કોઈ પણ પ્રકારની અડચણ વગર. ચલો ક્લિયર. તો આ સેકન્ડ પોઈન્ટ થયો. ફર્સ્ટ પોઈન્ટ કેલ્શિયમની સારવાર પ્લસ ટેમ્પરેચર વાળો મુદ્દો, સેકન્ડ સૂક્ષ્મ અંતઃક્ષેપણ. મિત્રો હેડિંગ માર દેવાના બધામાં, બરાબર, કે ભાઈ કેલ્શિયમની સારવાર પ્લસ ટેમ્પરેચર સાથેનો ટોપિક. પછી બીજો તો કે અહીંયા હેડિંગ તમે આગળ અહીંયા હેડિંગ લખી શકો છો કે ભાઈ માઇક્રો ઇન્જેક્શન સૂક્ષ્મ અંતઃક્ષેપણ, એટલે લખતી વખતે બી તમે હેડિંગ જ લખીને પછી ટોપિક લખવાનો, એટલે તમારા માટે કેવું બની જાય, સરળ બની જાય. જુઓ, સૂક્ષ્મ અંતઃક્ષેપણ માઇક્રો ઇન્જેક્શન વિધિમાં પુનઃસંયોજિત ડીએનએને પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં, જો અહીંયા તો ડાયરેક્ટ જ કહી દીધું છે, પ્રાણી કોષના કોષ કેન્દ્રમાં સીધું જ અંતઃક્ષેપણ કરવામાં આવે છે, બરાબર. એટલે એના કોષ રસમાં મૂકતું હોય કે કોષ કેન્દ્રમાં મૂકવું હોય, સરળતાથી તમારા રિકોમ્બિનન્ટ ડીએનએને યજમાન કોષની અંદર દાખલ કરી શકો છો કોઈ પણ પ્રકારની અડચણ વગર. ચલો ક્લિયર. હવે એમ થાય કે સર પ્રાણી કોષનો ઉલ્લેખ કરે તો વનસ્પતિ કોષનો શું વાંક છે, એનું પણ કોઈ એક્ઝામ્પલ લઈ લો. તો થર્ડ પદ્ધતિ જે આપી છે મિત્રો, આ સેકન્ડ પદ્ધતિ હતી, બરાબર. હવે થર્ડ પદ્ધતિ જે ફક્ત વનસ્પતિઓ માટે જ વપરાય છે, સમજો, થર્ડ પદ્ધતિ જે ફક્ત અને ફક્ત કોના માટે વપરાય છે, વનસ્પતિઓ માટે વપરાય છે. તો વનસ્પતિની અંદર મિત્રો જે આપણી ધાતુઓ આવે છે, ટંગસ્ટન કે સોના જેવી, બરાબર, એ લઘુ તીવ્રતા ધરાવતી ધાતુઓ છે. તો એ ધાતુઓમાં મિત્રો એવો ઉપયોગ કરવામાં આવે છે કે સમજી લો કે આ ડીએનએ છે, બરાબર, આ બ્લુ કલરનું, અને એની ફરતે એ એક એક ધાતુનું અર્ધ બહારની તરફ એક લેયર ચડાવી દેવામાં આવે છે. મિત્રો ખબર પડી કે અર્ધ એક બહારની તરફ એને એક ધાતુના ટંગસ્ટન કે સોનાની ધાતુ વડે આવૃત કરી દેવામાં આવે છે, બરાબર. અને ઝીંક ઘનની અંદર લઈ અને એનું બોમ્બાઇનિંગ કરવામાં આવે, એટલે પેલા વનસ્પતિ કોષ ઉપર એનો મારો કરવામાં આવે, ધાર 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 ધાર, ખ્યાલ આવે છે કે નહીં. એટલે તમારા ઈચ્છિત ડીએનએ જે ખરો, રિકોમ્બિનન્ટ ડીએનએ છે, એની ફરતે ટંગસ્ટન કે સોના જેવી ધાતુનું એક આવરણ ચડાવી દેવામાં આવે છે અને પછી ડાયરેક્ટ એનું બોમ્બાઇનિંગ કરવામાં આવે છે, ફાયરિંગ કરવામાં આવે છે. કોના ઉપર? ફક્ત અને ફક્ત વનસ્પતિ કોષ ઉપર. મિત્રો એમસીક્યુમાં પૂછાઈ શકે, ખાસ આ વસ્તુ ઉપર ધ્યાન આપજો, બરાબર. તો કે વનસ્પતિ કોષની અંદર આપણે માઇક્રો ઇન્જેક્શન દ્વારા, સોરી જીન ગન દ્વારા બોમ્બાઇન્ડિંગ કરી શકીએ છીએ. તો એના માટેની ટેકનોલોજી શું છે? તો કે લઘુ કે વધુ તીવ્ર વેગીય કણો ધરાવતી ધાતુઓ જે ખરી, ટંગસ્ટન કે સોનું, એનું પુનઃસંયોજિત ડીએનએની ફરતે એક આવરણ ચડાવી દો અને પછી એનો વનસ્પતિ કોષની અંદર મારો કરવામાં આવે છે અને આ રીતે તમારા ઈચ્છિત ડીએનએને તમે કોષના
કોષ રસ, વનસ્પતિ કોષના કોષ રસ કે એના કોષ કેન્દ્ર સુધી તમારા રિકોમ્બિનન્ટ ડીએનએ ને પહોંચાડી શકો છો. તો આ થર્ડ પોઈન્ટ છે જે ફક્ત ને ફક્ત કોના માટે આપેલો છે, વનસ્પતિઓ માટે આપેલો છે. તો આપણે એની વાક્ય રચના જોઈએ. જો અન્ય પદ્ધતિ કે જે વનસ્પતિ માટે અનુકૂળ છે, કોના માટે અનુકૂળ છે મિત્રો, વનસ્પતિ જેમાં ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા, ટંગસ્ટન કે સોનાના લઘુ તીવ્ર વેગીય કણો દ્વારા આવૃત ડીએનએ કોષો પર, આવૃત ડીએનએ નો કોષો પર મારો એટલે કે બોમ્બાઇન્ડિંગ કરવામાં આવે છે. મતલબ આવૃત જે તમારું ડીએનએ છે એના ઉપર તે આ ધાતુ આવી ગઈ અને એનું બોમ્બાઇન્ડિંગ કરવામાં આવે છે. કોના ઉપર? તો જે કોષો ઉપર. કયા કોષો? વનસ્પતિ કોષો ઉપર. બરાબર. આ પદ્ધતિને મિત્રો જૈવ પ્રાક્ષેપિકી, બરાબર, બાયોલેસ્ટિક્સ અથવા તો જનીન સ્ફોટક એટલે કે ઝીન ગન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા થર્ડ પદ્ધતિમાં તમે આગળ હેડિંગ મારી શકો છો જૈવ પ્રાક્ષેપિકી, બરાબર, કે જનીન સ્ફોટક એવું હેડિંગ માર દેવાનું. એટલે પહેલું કેલ્શિયમની સારવાર, બીજું સૂક્ષ્મ અંતઃક્ષેપણ, રેડી, ત્રીજું તો કે જૈવ પ્રાક્ષેપિકી અથવા તો જૈવ જનીન સ્ફોટક, આવા હેડિંગ ત્રીજો માર દેવાનો કે જે ફક્ત ને ફક્ત વનસ્પતિ કોષ માટે જ ઉપયોગ થાય છે અને એમાં લઘુ તીવ્રીય કે વધુ તીવ્રતા ધરાવતી ધાતુઓ જે ખરી ટંગસ્ટન સોનું એમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ થઈ ગઈ મિત્રો થર્ડ પદ્ધતિ. ચલો ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો ને? અને હવે મિત્રો એને આગળ એવી વાત કરી છે કે અંતિમ પદ્ધતિ, પદ્ધતિ તો આપણી બીજી પણ, આપણી પાસે બીજી પણ છે જેની ચર્ચા કરવાના છીએ, પરંતુ અહીંયા અંતિમ પદ્ધતિમાં એવું કહે છે કે બિનહાનિકારક રોગ, મતલબ બિનહાનિકારક રોગકારકોનો વાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બિનહાનિકારક, બરાબર. તો જે આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ મિત્રો કે ટીઆઈ પ્લાઝમિડ વનસ્પતિઓ માટે, પ્રાણીઓ માટે રિટ્રોવાયરસ, પણ એનાથી જે રોગકારક જનીન હોય એને દૂર કરી દો, એની જગ્યાએ ઈચ્છિત જનીનને જોડી દો, અને પછી એ જાણી જોઈને એ વાહક સ્વરૂપે એનો ઉપયોગ કરવામાં આવે અને એને આપણે યજમાન કોષની અંદર દાખલ કરી શકીએ છીએ. બરાબર. એટલે એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, કોઈ ઇન્ફેક્શન થતું નથી, કારણ કે નુકસાનકારક જનીનને આપણે શું કર્યું છે, દૂર કરી દીધો છે. બરાબર. જો અહીંયા જ કહે છે અને અંતિમ પદ્ધતિ જેમાં બિનહાનિકારક રોગકારક વાહકનો ઉપયોગ કરવામાં આવે છે, મતલબ આપણે જાણીએ છીએ કે રોગકારક વાહક હોય એ તો આપણા આખા શરીરમાં રોગ ફેલાવે છે, જેમ કે રિટ્રોવાયરસ જે કેન્સર માટેનું બધે જ ફેલાવાનું કાર્ય કરતો હોય છે. બરાબર. તો એમાંથી જે કેન્સર માટેનું જનીન છે એને દૂર કરી દો અને એની જગ્યાએ સારો જનીન જોડી દો, તો એ જ બધે જ જગ્યાએ આપણા સારા જનીનને શું કરશે, પહોંચાડી આવશે કે નહીં, તો એ પણ એક પદ્ધતિ છે. બરાબર. તો એ રીતે આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આવા વાહકોથી જ્યારે કોષો સંક્રમિત થાય છે ત્યારે તે પુનઃસંયોજિત ડીએનએને યજમાનમાં શું કરે, સ્થાનાંતરિત કરી દે છે. કારણ કે મૂળ તો આવા વાહકો શું હોય, સંક્રમિત કરવાનું જ કાર્ય કરે છે ને, પરંતુ એકચ્યુઅલી અહીંયા એ સંક્રમિત કરવાનું કાર્ય કરે છે, વાત સાચી, પરંતુ એ આપણા ઈચ્છિત ડીએનએને પહોંચાડી રહ્યા છે, કારણ કે એની અંદરથી રોગકારક માટેનો જનીન તો આપણે દૂર કરી દીધો છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણા ઈચ્છિત ડીએનએને એ સરળતાથી દરેક કોષો સુધી શું કરી આવે, પહોંચાડી આવે છે. તો એ રીતે પણ આપણે એનો ફાયદો પ્રાપ્ત કરી શકીએ છીએ. લાસ્ટમાં આપણને કીધું છે તમે પુનઃસંયોજિત ડીએનએના નિર્માણ માટેના ઉપકરણો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. ચાલો હવે એ પદ્ધતિનું વર્ણન કરીશું જેમાં પુનઃસંયોજિત ટેકનોલોજીને સરળ બનાવે. એટલે અત્યાર સુધી આપણે એના ઉપકરણો જે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ છે, બરાબર, સક્ષમ યજમાન જોયો, રેડી, વાહક જોયું. હવે આ બધી પ્રોસેસ, આ પદ્ધતિ કેવી રીતે તૈયાર થાય છે એનો એક ટોપિક આગળ આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ અહીંયા મિત્રો આ ટોપિકમાં હજુ પૂર્ણ નથી થયા. મિત્રો હજુ પણ બે પદ્ધતિઓ છે કે જેના દ્વારા આપણે આપણા ઈચ્છિત ડીએનએને સક્ષમ, મતલબ યજમાનની અંદર દાખલ કરી શકીએ. બરાબર. તો એવી બે પદ્ધતિઓ ઉપર પહેલાં ચર્ચા કરીશું અને પછી જ આજનો આપણો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીશું. તો હવે જે બે પદ્ધતિઓ બાકી છે જેનો એનસીઆરટીમાં ઉલ્લેખ નથી કર્યો પરંતુ એમસીક્યુ પૂછાઈ શકે, તો આપણે એના ઉપર પણ ચર્ચા કરી લઈએ. અહીંયા મિત્રો બે પદ્ધતિઓ મેં આપેલી છે. પહેલી છે મિત્રો વિદ્યુત છિદ્રતા, ઇલેક્ટ્રોપોરેશન. મિત્રો અહીંયા શું કરવામાં આવે, તમારા યજમાન કોષને થડકા, વીજ કરંટ પસાર કરવામાં આવે. આપણે કરંટ પસાર થાય એટલે કેવું, આમ વાઇબ્રેશન થતું હોય છે, તો એ રીતે જ એક પ્રકારનો એને શોક આપવામાં આવે છે, જેનાથી શું થાય, જે આપણો યજમાન કોષ છે એની અંદર એક પ્રકારે થડકાર કે
અર્થે વાઇબ્રેશન ઉત્પન્ન થશે, જેના કારણે એની કોષ દિવાલ કોષરસ પટલમાં છિદ્રો પડે છે અને જ્યાંથી આપણે આપણા ઈચ્છિત ડીએનએને સરળતાથી અંદર દાખલ કરી શકીએ છીએ, મતલબ રિકોમ્બિનન્ટ ડીએનએને સરળતાથી અંદર દાખલ કરી શકીએ છીએ, પુનઃસંયોજિત ડીએનએને સરળતાથી દાખલ કરી શકીએ છીએ. તો એ પદ્ધતિને મિત્રો વિદ્યુત છિદ્રતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે એનસીઆરટીમાં આનો ઉલ્લેખ નથી મિત્રો, બરાબર, પણ જૂના સિલેબસમાં પણ હતું અને યસ નોર્મલ ટોપિક છે, આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. કોઈ વાર એમસીક્યુ બને તો આપણને તકલીફ પડે નહીં, તો તમારે એનસીઆરટીમાં જ આ બે વાક્યો એડ કરી દેવાના છે. શું કહે છે, જુઓ, પુનઃસંયોજિત ડીએનએના પ્રવેશ માટે કોષરસ સ્તરને પ્રવેશશીલ બનાવવા માટે કોષને ઊંચા વીજ પ્રવાહના ત્વરિત થડકાર ધબકાર આપવામાં આવે છે, મતલબ એક પ્રકારે કરંટ આપવામાં આવે છે. એના પછી વાત કરીએ મિત્રો મેદસ્વીકરણ, લિપોફેક્શન. હવે તમને યાદ હશે મિત્રો, કોષરસ પટલ જેમાં મોટા ભાગે બંધારણમાં શું છે, લિપિડ છે, દ્વિસ્તરીય લિપિડ આવેલું છે અને એની વચ્ચે અંતર્ગત કે બહિર્ગત પ્રોટીનના અણુઓ ગોઠવાયેલા છે. તો આપણે જાણીએ છીએ કે લિપિડ લિપિડ માટે તો પ્રવેશશીલ છે જ, લિપિડનો અણુ દ્વિસ્તરીય લિપિડમાંથી તો પસાર થઈ જ શકે. તો અહીંયા આ શું આઈડિયા આપવાનું કહે છે કે આપણો જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એની ફરતે લિપિડનું આવરણ બનાવી દો, મેદનું આવરણ ચડાવી દો. તો કોષરસ પટલ દ્વિસ્તરીય લિપિડ તો લિપિડને જવાબ દેશે, તો અંદર આપણું પુનઃસંયોજિત ડીએનએ અને ફરતે લિપિડનું આવરણ, તો એ લિપિડનું આવરણ ચડાવવાને કારણે સરળતાથી એ આપણું ડીએનએ લિપિડની સાથે સાથે કોષરસ પટલમાંથી દ્વિસ્તરીય લિપિડમાંથી પસાર થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો એને મિત્રો મેદસ્વીકરણ, લિપોફેક્શન તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં પુનઃસંયોજિત ડીએનએને ચરબીથી આવૃત કરી દેવામાં આવે છે જેથી તે કોષરસ સ્તરને તે સરળતાથી પસાર થવાની અનુમતિ આપી દે છે. ચલો ક્લિયર છે મિત્રો? તો અહીંયા સક્ષમ યજમાનની અંદર જે મુદ્દાઓ છે, કેલ્શિયમની સારવાર અને ટેમ્પરેચરની વાત કરવાની, પેલા બરફ ઉપર લઈ જવાના અને 42°C રેડી. પછી મિત્રો આપણે ચર્ચા કરી તો કે માઇક્રો ઇન્જેક્શનની વાત કરી, અંતઃક્ષેપણની વાત કરી, પછી વનસ્પતિઓ માટે આપણે જૈવિક પ્રાક્ષેપિકીની વાત કરી, ઝીન ગન, બરાબર, બહુ બાઇન્ડિંગ કર્યું ટંગસ્ટન કે સોના જે ધાતુઓ દ્વારા, બરાબર. પછી વાહકનો ઉપયોગ કરવાનો, પણ એ વાહક કેવો, રોગકારક હોય તો એને નિષ્ક્રિય કરી દો, બરાબર. તો એની સાથે તમારા ડીએનએને જોડીને પણ તમે અંદર દાખલ કરી શકો છો, રેડી. એ સિવાય વિદ્યુત છિદ્રતા અને મેદસ્વીકરણ. તો આ બધી પદ્ધતિઓ છે કે જેમાં આપણે સરળતાથી આપણા પુનઃસંયોજિત ડીએનએને યજમાનની અંદર દાખલ કરી શકીએ છીએ. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે આપણો ટોપિક સક્ષમ યજમાન, બરાબર. એને પરફેક્ટ તૈયાર કરી નાખજો મિત્રો, રેડી. થોડું હમણાં તબિયત બી વીક છે એટલે આ રીતે જ હમણાં વિડીયો બનશે, પરંતુ આગળના જે ટોપિક જે છે એ એકદમ ક્લિયર હશે. તો આ બધા ટોપિકમાં કે આના પછીના ચેપ્ટરમાં હવે તમને કોઈ તકલીફ પડશે નહીં, ઓકે, ગુડ. અને હા, બરાબર, બે એલટી તો જે પ્રોપર લખતા હોય લખી જ દેવાની, પણ 2-3 વાર વાંચવું પ્લીઝ, તો દરેકે દરેક ટોપિક ક્લિયર થઈ જશે, ઓકે, ગુડ.